મિત્રો નમસ્કાર જેડેશ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરવી છે આજના દિવસે બાર બાવીસ એક બે હજાર એકવીસ અને શુક્રવારના દિવસે આપની આજુ છે મિત્રો વાત કરીશું મેષ રાશિ નવા સંબંધ બનશે સત્સંગ થશે માનસિક શાંતિ જળવી રાખવાની છે ઘરમાં મહેમાન આવશે વેપાર વ્યવસાયમાં મધ્યમતા રહેશે શુભ મંગળ કાર્યોનો યોગ બનશે સંતાન પક્ષે મનોરંજન સંબંધિત કાર્યો થશે વ્રાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરજો પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્યાન રાખીને પ્રયત્ન કરવા માટે સારા પરિણામો આવવાની શક્યતા છે ધન તેમજ સમય પ્રસાર કરવાનો યોગ બને છે વાત કરીશું મિત્રુનાશીને સંપત્તિ ખરીદવાનો યોગ બનશે અધ્યયનમાં મન લાગશે ભાઈબંધ પ્રત્યે સહયોગની ભાવના વધશે ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે કુટુંબ વેપારમાં મતભેદ ભાગીદારી પર ગહન શોધના યોગ બને છે વાત કરીશું કર્કરાશની આળસથી બચવાની જરૂર છે કાર્યો સમય ઉપર કરવાની જરૂરિયાત છે સંતાન તરફથી પ્રશ્નતા મળશે સહ અભિવ્યક્તિ કાર્ય સમજીને કરવું તે લાભદાયી રહેશે કુટુંબ વેપારમાં તેમજ મતભેદ તથા ભાગીદારીમાં તકલીફ થોડી જોવા મળશે વાત કરીશું સિંહ રાશિની બિનજરૂરી કાર્યોથી દૂર રહેવાની જરૂર છે વેપારમાં ઉન્નતિ થશે કુટુંબમાં સભ્યોને આજના દિવસે મનમેળાપ સારું રહેશે કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી મનમાં આનંદ રહેશે આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે વાત કરીશું કન્યા રાશિની પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમેળાપ થશે ઉદર કહેતા પેટ વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખવાની જરૂર છે ઉપહાર મળશે કાર્યોને સમય ઉપર કરવાનો પ્રયત્ન કરવો વાહન ચલાવો માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેના યોગ બની રહે છે વાત કરીશું તુલા રાશિ જ્ઞાન શિક્ષા સંશોધન વગેરે પર વિશેષ વ્ય નો યોગ બને છે કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ બને છે ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે સગા સંબંધીઓથી મુલાકાત થશે વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની વિવાદ કોટકસીનાના મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે મિત્ર સંતાન પક્ષે સંબંધિત સમસ્યાઓ લગતી યાત્રા ખર્ચ યોગ વિવાદ કે મુકદ્દમનોની વેડો થશે ચોક્કસ રીતે વાત કરીશું ધન રાશિની તો ધન રાશિના જાતો સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના યોગ બને છે આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના યોગ કાર્ય થશે નિવારણ તથા કોઈ કાર્યમાં નિવારણ માટેના યોગ યોગ બની રહે છે પણ સ્વવિયક્તિ સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે અધિકારી વર્ગ તરફથી સારો સહયોગ મળશે વાત કરીશું મકર રાશિની યાત્રા થઈ શકે એમ છે ગુસ્સાને સંયમ રાખવાની જરૂર છે સગા સંબંધીઓથી મુલાકાત થશે દાંપત્ય જીવનમાં સુખ સારું રહેશે નવા સંબંધો બની શકે એમ છે યાત્રા થઈ શકે એમ છે તેમજ સગા સંબંધીઓની મુલાકાત થશે દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે કુંભ રાશિની વાત કરીએ સામાજિક ક્ષેત્રોથી લાભ મળે ગુપ્ત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કાર્યો થઈ શકે એમ છે કુટુંબ વેપારમાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે મનોરંજન કાર્યમાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે વાત કરીશું અંતમ રાશિ ખરીદવાની સંભાવના છે પ્રયત્નોમાં સફળતા મળશે સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે વધુ પ્રયત્નો કરવા પડશે યાત્રા થઈ શકે એમ છે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું કરો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે અસ્તુશ્રી જય ગણેશ